નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન. માહિતી એટલે કે ડેટા, બરોબર? તો ડેટા માહિતી શું છે આપણે પહેલાં એ જોઈએ. તો રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહેવામાં આવે છે. આપણે જે ન્યૂઝપેપર વાંચીએ છીએ તો એની અંદર શું હોય છે, બધી માહિતી જ હોય છે ને. રોજબરોજ જે કિસ્સાઓ બન્યા હોય તો એ બધાને એકત્રિત કરીને, એની વિગતો ભેગી કરીને માહિતી બનાવવામાં આવી છે, જે ન્યૂઝપેપર બનાવવામાં આવે છે, જેને આપણે માહિતી સ્વરૂપે સ્વીકારીએ છીએ. માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે દરેક માહિતી એવી ના હોય કે આપણે એને ગ્રાફ સ્વરૂપે દર્શાવીએ. કોઈ જગ્યાથી આપણને કોઈ વિગતો જાણવા મળે તો આપણે એનો ગ્રાફ ના બનાવી શકીએ, પરંતુ અમુક માહિતી એવી હોય, જેમ કે વરસાદ, પછી વરસાદ છે, કંઈ વાવાઝોડું હોય તો એની જે સ્પીડ છે, જેમ કે આપણે અત્યારની પોઝિશન લઈ લઈએ કોરોના, તો આપણો જે આ કોરોના જે રીતે વધી રહ્યો છે, તો આપણે એ માહિતીને એક સ્કેલ સ્વરૂપે એટલે કે ગ્રાફ સ્વરૂપે દર્શાવી શકીએ કે એપ્રિલ મહિનાની અંદર માર્ચ મહિનામાં કેટલો એનો સ્કોર હતો, મતલબ એ ક્યાં સુધી લોકોને હાર્મ કરતો હતો, પછી એપ્રિલની અંદર શું એનો સ્કોર છે, સ્કોર મતલબ કે એનું કેવું કેટલા કેસ વધે છે એમ, પછી જૂન જુલાઈ અને અત્યારે હાલ એના કેસ કેટલા છે, તો એ બધું આપણે એક ગ્રાફ દ્વારા ઉપર નીચે કરી અને એનો ગ્રાફ દ્વારા એની માહિતી આપણે જોઈ શકીએ છીએ. તો આપણે એ જ રીતે હવે જોઈશું કે ગ્રાફ દ્વારા કઈ રીતે. તો ગ્રાફના પણ પ્રકાર છે, એક ચિત્ર આલેખ, એક લંબ આલેખ અને બીજો છે દ્વિલંબ આલેખ. તો લંબ આલેખ અને દ્વિલંબ આલેખ એ તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો, મતલબ એ તમને દોરતા અને એના વિશે ઘણી માહિતી તમે જાણો છો, પણ શાયદ ચિત્ર આલેખ તમારા માટે પહેલો છે. તો આપણે જોઈએ ચિત્ર આલેખ. તો આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહે છે. હવે ચિત્ર આલેખની અંદર શું હોય કે કોઈ એક વૃક્ષ બતાવ્યું હોય, એવા 5-10 વૃક્ષો હોય, તો એક વૃક્ષ બરાબર 10 વૃક્ષ એવો કોઈ સ્કેલ લીધો હોય અને કહ્યું હોય કે આ મહિનામાં આટલા વૃક્ષ વાયા, આ મહિનામાં આટલા વૃક્ષ વાવ્યા, બરોબર? તો આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે. આપણે બીજો ગ્રાફ જોઈએ, લંબ આલેખ. લંબ આલેખ એટલે કે દંડ આલેખ. તો સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. અહીં સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. સ્તંભોની પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી. સ્તંભની જે પહોળાઈ હોય છે એનું કોઈ મહત્વ હોતું નથી. તમે બે લાઈન ભેગી કરીને એક સ્તંભ બનાવો તો પણ ચાલે, પરંતુ એની જે ઊંચાઈ હોય છે એ જે તે ચલની કિંમત હોય છે. ઊંચાઈ પરથી આપણે નક્કી કરીએ ને કે આ ગ્રાફ ક્યાં સુધી છે, કેટલે પહોંચ્યો, એનો શું સ્કેલ છે. હવે બીજો જોઈએ દ્વિલંબ આલેખ, એ પણ આપણે જાણીએ છીએ. તો જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબ આલેખ કહેવામાં આવે છે. જેમ કે આપણે ધોરણ 7ની અંદર જોયું હતું ગ્રાફની અંદર કે કોઈ ટેમ્પરેચર છે, ચલો આપણે ઉનાળાની વાત લઈએ, તો ઉનાળાનું જે ટેમ્પરેચર છે તો 30 ડિગ્રી ટેમ્પરેચર, 40-50, તો એવું બે શહેરોનું કમ્પેરિઝન કર્યું હોય કે આ શહેરમાં અને આ શહેરમાં, આ બંને શહેરોની અંદર આ ટાઈમે કેટલું ટેમ્પરેચર હતું. જેમ કે અમદાવાદમાં આપણે તાપમાન બહુ ઊંચું હોય છે, તો આપણે અમદાવાદ અને સુરતનું તાપમાનનું આપણે કમ્પેરિઝન કરવી હોય, એને દર્શાવવા હોય બંનેને એક સાથે, તો આપણે દ્વિલંબ આલેખનો મદદ લઈ શકીએ કે અમદાવાદમાં ટેમ્પરેચર સોમવારે ટેમ્પરેચર અમદાવાદની અંદર 50 હતું અને જ્યારે સુરતની અંદર 35 હતું, તો આપણે એ રીતે બંનેની કમ્પેરિઝન કરવા માટે આપણે દ્વિલંબ આલેખનો ઉપયોગ કરીશું. હવે આપણે ચિત્ર આલેખનું એકાદું એક્ઝામ્પલ જોઈએ. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલા ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, બરોબર? અહીંયા એક આપણને ગ્રાફ આપ્યો છે ચિત્ર આલેખ. આ ધોરણ 6માં તમે શીખી ગયા છો, પરંતુ આપણે રિવિઝન કરીએ. મેં અહીંયા ગાડી દોરવાની થોડી કોશિશ કરી છે. એક કાર છે, એક કાર બરાબર આપણે 100 કાર એવો સ્કેલ લેવાનો છે. જેમ આપણા દ્વિદંડ આલેખની અંદર લખ્યું હોય ને કે એક એકમ બરાબર 5 વિદ્યાર્થી, કે એક એકમ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આપણે જે પણ કોઈ સ્કેલ લીધો હોય, 5 અંશ સેલ્સિયસ હોય તાપમાન હોય, તો એ વસ્તુ. તો એ જ રીતે અહીંયા એક ગાડી બરાબર આપણે 100 કાર લેવાની છે. તો જો જુલાઈ મહિનાની અંદર કેટલી ગાડીઓનું ઉત્પાદન થયું છે, જો અહીંયા અડધી ગાડી છે, અડધી મતલબ અહીંયા જો એક ગાડી બરાબર 100 હોય તો અડધી કાર હોય તો કેટલી હોય, 50 કાર. તો જુલાઈ મહિનાની અંદર એક એટલે કે 100, 100, 200 અને આ અડધા એટલે કે કેટલા થશે, 250.
તો જુલાઈ મહિનાની અંદર 250 ગાડીઓનું ઉત્પાદન થયું છે. ઓગસ્ટ મહિનાની અંદર કેટલું છે? તો 1, 2 અને 3, એટલે કે 100, 200 અને 300. તો ઓગસ્ટ મહિનાની અંદર 300 ગાડીઓનું ઉત્પાદન થયું છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાની અંદર 1, 2, 3 અને 4 એટલે કે 400 ગાડીઓનું ઉત્પાદન થયું છે. બરાબર. હવે આપણે નીચેના પ્રશ્નો જોઈએ. તો જુલાઈ માસમાં કેટલી મોટર કારનું ઉત્પાદન થયું છે? તો જુલાઈ માસમાં કેટલી મોટર ગાડીઓનું ઉત્પાદન થયું છે? તો જુલાઈ મહિનાની અંદર 250 ગાડીઓ. કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું છે? તો સપ્ટેમ્બરમાં. તો સપ્ટેમ્બર આપણે ફૂલ ફોર્મ આખું આન્સર લખવાનું. તો સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું છે. હવે આપણે નેક્સ્ટ લંબ આલેખ જોઈશું. હવે આપણે એક લંબ આલેખ જોઈએ. તો લંબ આલેખની અંદર આપણું એક એક્ઝામ્પલ છે. નીચેના કોષ્ટકની માહિતી દર્શાવતો યોગ્ય આલેખ દોરો. જો મહિના આપેલા છે અને વેચાયેલી ઘડિયાળની સંખ્યા આપી છે, તો કયા મહિનામાં કેટલી ઘડિયાળ વેચાઈ તે આપણે જોવાનું છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. અને કયા મહિનામાં કેટલી ઘડિયાળ વેચાઈ તો એની સંખ્યા નીચે લખી છે. 1000, 1500, 1500, 2000, 2500 અને 1500. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રમાણમાં કેટલું લઈશું. તમે ધોરણ 6 અને 7માં ગ્રાફ દોરતા શીખી ગયા છો એટલે વધુ ડિટેલમાં જવાની જરૂર નથી. પ્રમાણમાં આપણે અહીંયા જોઈશું 1000, 1500, 1500, 2000, 2500 એટલે બધા વચ્ચે 500-500ની ગેપ છે. તો આપણે પ્રમાણમાં પણ 500ની આસપાસનું લઈશું. જેમ કે આપણું પ્રમાણમાં આપણે લખીએ કે 1 સેન્ટીમીટર = 500 ઘડિયાળ. બરોબર. તો આપણે 1 સેન્ટીમીટર જ્યાં લઈશું ત્યાં 500 ઘડિયાળ લઈશું. હવે આપણે એને અનુરૂપ ગ્રાફ દોરીશું. તો આપણે જાણીએ છીએ એક્સ અક્ષ, વાય અક્ષ અને આપણું ઉગમ બિંદુ. તો એક્સ અક્ષ ઉપર આપણે શું લખીશું? મહિના, એટલે કે માસ. જે માહિતી આપી હોય અહીંયા લખવાનો અંક હોય વાય અક્ષ ઉપર. તો વેચાયેલી ઘડિયાળની સંખ્યા આપણે આ બાજુ વાય ઉપર લખીશું. તો અહીંયા આપણે મહિના આપ્યા છે તો આપણે લખી દઈએ. તો પહેલો જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આપણે મહિના લખી દીધા. હવે આપણે માપ પ્રમાણમાં 500નું રાખ્યું છે તો 1 સેન્ટીમીટર 500 છોડીને લખી દઈશું. તો 500, 1000, 1500, 2000, 2500 અને આપણે એક પોઈન્ટ ઉપર વધારાનું લખશું જે 3000. બરાબર. તમે 1 સેન્ટીમીટર બરાબર પણ લઈ શકો અને 2 સેન્ટીમીટર બરાબર પણ લીધું હોત તો આપણો ગ્રાફ થોડો ઊંચો જાય, બાકી કંઈ ખાસ ફરક પડશે નહીં. હવે આપણે જોઈએ જુલાઈ મહિનામાં 1000 ઘડિયાળ વેચાઈ છે. તો જુલાઈ મહિનામાં 1000 ઘડિયાળ, તો આ જુલાઈ અને આ રહે આપણા 1000. તો આપણે ત્યાં ગ્રાફ દોરીશું. તો આપણે 1000 આપણે અહીંયા ગ્રાફ અને આ જુલાઈ મહિનો અને આ ઉપર 1000. આ ઉપર 1000 લખવાનું કારણ એ કે જોવામાં પણ સરળતા રહે અને આપણને પણ ખ્યાલ આવે કે આ જુલાઈ મહિનો 1000 સુધી છે. જરૂરી નથી પરંતુ લખીએ તો સારું રહે. ઓગસ્ટ મહિનામાં 1500, તો અહીંયા સુધી આપણે દોરીશું. બરોબર. પછી છે સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરમાં પણ 1500, તો આપણે બીજો બાજુમાં સપ્ટેમ્બર મહિનામાં 1500 વાળો ગ્રાફ દોરી દઈશું. એથી આગળ ઓક્ટોબર 2000, તો આ 2000 સુધી આપણે ઓક્ટોબરને લઈ લઈએ. અને પછી છે નવેમ્બરમાં 2500. ડિસેમ્બર 1500. આમ સ્કેલની મદદથી આપણે ગ્રાફ દોરીશું. આની અંદર જો તમારે ડિઝાઇન કરવી હોય તો તમે સ્કેલની મદદથી ડિઝાઇન કરી શકો છો, પરંતુ બહુ ભરચક એવું કરવાની જરૂર નથી, સિમ્પલ રાખવાનું. આ આપણો લંબ આલેખ હતો.
હવે આપણે એક દ્વિદંડ આલેખનું એક્ઝામ્પલ જોઈએ. તો એની અંદર છે, નીચેની કોષ્ટકની માહિતી દર્શાવતો યોગ્ય આલેખ દોરો. વિદ્યાર્થીઓની પસંદગી આપી છે શાળા એ, શાળા બી અને શાળા સી. ત્રણ શાળાઓમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરી છે, એક ચાલવું અને બીજું. તો ચાલવાવાળા વિદ્યાર્થીઓ શાળા એની અંદર 40 છે અને સાયકલિંગવાળા વિદ્યાર્થીઓ 45 છે. પછી શાળા બીની અંદર વોકિંગવાળા 55 અને સાયકલિંગવાળા 25 અને શાળા સીની અંદર 15 વિદ્યાર્થીઓ જેમને વોકિંગ પસંદ કર્યું છે અને 35 વિદ્યાર્થીઓ જેમને સાયકલિંગ પસંદ કર્યું છે. તો હવે આપણે અહીંયા બે ગ્રાફ દોરવાના થશે, એટલે કે દ્વિદંડ આલેખ દોરવાનો થશે. તો જો અહીંયા આપણે પહેલાં પ્રમાણમાં લખ્યું છે, એક્સ અક્ષ વાય અક્ષ ઉપર જે વસ્તુ આવતી હોય આપણે ડિટેલ બતાવી દીધી છે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર શાળા વિદ્યાર્થીઓની પસંદગી, મતલબ શાળા એ, શાળા બી અને શાળા સી એમાંથી કયા વિદ્યાર્થીઓ, અને અહીંયા છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે 5:5 પ્રમાણમાં રાખ્યું છે. તો 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થી. પછી જો આપણો દ્વિદંડ આલેખ છે તો ચાલવાવાળા વિદ્યાર્થીઓ માટે આપણે આ રીતનું ડિઝાઇન, જે લાઇનવાળું હશે એ ચાલવાવાળા વિદ્યાર્થીઓ દર્શાવશે અને જે બ્લેન્ક ખાલી કોરું હશે એ સાયકલિંગવાળા વિદ્યાર્થીઓની સંખ્યા બતાવશે. તો હવે આપણે અહીંયા પહેલાં દોરીએ. તો શાળા એની અંદર ચાલવાવાળા વિદ્યાર્થીઓ છે 40 અને સાયકલિંગવાળા 45. તો આપણે શાળા એ પહેલાં ચાલવું લઈશું. તો 40 એટલે અહીંયા સુધી આવશે. આપણો દ્વિદંડ આલેખ છે એટલે આપણે અડધો ગ્રાફ દોરવાનો થશે. તો 40 એ અને આપણે વચ્ચેથી હાફ કરી લઈશું અને બીજો છે 45 એ. તો એક બીજી લાઈન આપણે ઉપર 45 સુધી ખેંચીશું. તો આપણો દ્વિદંડ આલેખ શાળા એની અંદર 40 વિદ્યાર્થીઓ છે જે ચાલવાવાળા છે અને બીજા એ 45 વિદ્યાર્થીઓ છે એ સાયકલિંગવાળા છે. તો આપણે જે ચાલવાવાળા છે એમાં આપણે થોડી ડિઝાઇન કરી દઈએ. તો શાળા એના વિદ્યાર્થીઓ ચાલવાવાળા અને સાયકલિંગવાળા. હવે બીજું શાળા બી 55 અને 25. ચાલવાવાળા વિદ્યાર્થીઓ છે 55. તો આપણે અહીંયા ચાલવાવાળા વિદ્યાર્થીઓ લઈશું 55. તો આપણા ચાલવાવાળા વિદ્યાર્થીઓ અને બીજા છે 25 સાયકલિંગવાળા. તો 25 અહીંયા આવશે. તો આપણે 25ને અહીંયા દર્શાવી દઈશું. આ ચાલવાવાળા વિદ્યાર્થીઓ, તો આપણે એમાં ડિઝાઇન બનાવી દઈશું. તમારે નજીક નજીક સ્કેલ રાખીને બનાવવાની, આ રીતે હાથેથી નહીં કરી દેવાનું. હવે શાળા સીની અંદર 15 વિદ્યાર્થીઓ ચાલવાવાળા. તો આ હતું આપણું શાળા સી અને આ 15. અને 35 વિદ્યાર્થીઓ સાયકલિંગવાળા. તો અહીંયા સુધી પહોંચશે. આપણા ચાલવાવાળા વિદ્યાર્થીઓમાં ડિઝાઇન કરી દે. તો આ રીતે આપણું દ્વિદંડ આલેખ બની જાય.